साहेब सत्कैवल साहेब सत्कैवल विद्या मंदिर परम गुरु पाठशाला संकुल सारसा हूँ पटेल हरीश भाई बी धोरण 12 वाणिज्य व्यवस्था ने संचालन यूनिट नंबर 6 दोरवणी। अपने दोरवणी तत्वों विषे चर्चा करी थी एम निरीक्षण अने अभिप्रेरण जोयुं हतुं। हवे आपणे आजे नेतृत्व अने माहिती संचार विषे चर्चा करीशुं। तो पहला आपणे जोईए के नाणाकीय अने बिन नाणाकीय जे प्रोत्साहनो ए प्रोत्साहनोनी अंदर कर्मचारीओ प्रोत्साहनों विषे आपणे जोईए तो कर्मचारीओ एमने कार्य प्रत्येनी अभिरुचि जळवाई रहे, एमने कार्यक्षमतामां सतत वधारो थाय ते उद्देश्यथी एकमो एमना कर्मचारीओने वधु कार्य करवानी प्रेरणा पूरी पड़े छे अने आ प्रेरणाने आपणे प्रोत्साहन तरीके ओळखवामां आवे छे। प्रोत्साहन कामगीरीने प्रोत्साहित करवानी प्रवृत्ति करे छे, एटले प्रोत्साहनो कर्मचारीमां उत्साह वधारो करे छे, एमना लक्ष्य सुधी पहोंचाड़वामां मददरूप थाय छे। प्रोत्साहनो आपणे जोईए तो बे प्रकारना छे, एक तो नाणाकीय प्रोत्साहनो अने बीजा बिन नाणाकीय प्रोत्साहनो। तो पहला आपणे नाणाकीय प्रोत्साहनो विषेनी चर्चा करिए तो नाणाकीय प्रोत्साहनो कोने कहेवाय? तो नाणाकीय प्रोत्साहनो आवडत कूने धरावता कर्मचारीओ के कामदारों माटे वरदान समान छे, कारण के नाणाकीय प्रोत्साहनोथी एमना उत्साह जुस्सो आत्मविश्वास अने कार्यक्षमतामां वधारो थाय छे। कर्मचारीओनी आर्थिक सलामती अने सामाजिक मोभो पण वधे छे। प्रगतिशील अने व्यवसायिक अभिगम धरावता एकमना मालिको पोताना एकममां कार्यरत कर्मचारीओ के कामदारोने जुदी जुदी रीते रीतोमांथी कोईपण रीते नाणाकीय प्रोत्साहनो पूरा पाडता હોય છે। तो आ प्रोत्साहनोनी अंदर आपणे જોઈએ तो पहलू છે નફા ભાગ, એટલે એકમમાં મળતો અધિક નફો, એટલે સરપ્લસ નફો। નફો તો થાય પણ જે વધારાનો નફો છે, જે લક્ષ્ય કરતાં ધ્યેય કરતાં વધારાનો જે નફો છે એને સરપ્લસ પ્રોફિટ કહેવાય। એ નિયોજકો અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસનું પરિણામ છે, એટલે નિયોજકો અને કર્મચારીઓ ભેગા મળી અને જે કાર્ય કર્યું છે એના કારણે અધિક નફો થયો છે, જે સરપ્લસ નફો થયો છે એ નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાં સ્વરૂપે વેતન ઉપરાંત ચૂકવવામાં આવે છે। એને વેતન તો મળે જ છે, પણ જે વધારાનો નફો થયો છે એમાંથી કામદારોને એમનો ભાગ આપવામાં આવે છે, એને આપણે નફા ભાગ કહે છે। તો નફા ભાગ આપીને પણ એને પ્રોત્સાહિત કરી શકાય। બીજું છે સહભાગીદારી। તો કર્મચારીઓ કે કામદારોને એકમની માલિકી સંચાલન અને નફાની વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે એને સહભાગીદારી કહેવાય, એટલે કામદારો માલિકી સંચાલન અને નફા વહેંચણીની અંદર ભાગીદાર બને છે। કર્મચારીઓ કે કામદારો એકમના સહભાગીદાર બનવાથી એકમના માલિકોને ઉત્પાદન વૃદ્ધિ અને ઔદ્યોગિક શાંતિ પ્રાપ્ત કરવાનું એક સરળ સાધન બને છે, એટલે આ રીતના એ લોકોની સહભાગીતા ભાગીદારી આપી અને પ્રોત્સાહિત કરી શકાય। ત્રીજું છે બઢતી। તો કર્મચારીઓને એમના વર્તમાન હોદ્દા પરથી ઊંચા લાભદાયી હોદ્દા પર મૂકવાની પ્રક્રિયાને બઢતી કહેવાય છે, એટલે નીચેના હોદ્દા પર હોય એનાથી ઉપરના હોદ્દા પર એને મૂકવામાં આવે, એટલે એને આર્થિક લાભ થાય, સત્તા પણ એની વધે અને મોભો પણ વધે, એટલે કર્મચારી સત્તા જવાબદારી ફરજો અને વેતનમાં પણ વધારો થાય છે, એટલે આર્થિક લાભ પણ એને થાય અને સામાજિક રીતે પણ એને લાભ પ્રાપ્ત થતો હોય, એટલે બઢતીના કારણે એને કાર્ય કરવાની શક્તિ અને જુસ્સામાં વધારો થશે, એટલે એક પદ ઉપરથી બીજા પદ ઉપર ઊંચા પદ પર લઈ જવાથી એને ઘણો બધો ફાયદો થતો હોય છે, એટલે એની કાર્યશક્તિ અને જુસ્સો પણ વધે છે। ચોથું છે બોનસ। તો વર્ષના અંતે નક્કી થતા નફા ભાગમાં કામદારોનું પ્રદાન હોય છે, એટલે જે કંઈ નફો થયો છે એમાં કામદારો પોતાનો સહભાગ છે, એટલે બોનસના કાયદા પ્રમાણે દર વર્ષે ગણાતા નફાના અમુક ટકા કર્મચારીઓને વર્ષના અંતે બોનસ સ્વરૂપે ચૂકવાય છે, અને એ પણ ખાસ કરીને રોકડમાં ચૂકવાતું હોય છે। તો આ રીતના જે નફો છે એ નફામાંથી
कायदा प्रमाणे ए लोकोने दर वर्षे आ रीतना अमुक टका बोनस तरीके चूकवामां आवे छे, तो एनाथी पण एने आर्थिक लाभ थाय छे अने ए प्रोत्साहित थाय छे। त्यार पछी छे कमीशन, तो एकमना मालिको जे वेचाण साथे संकळायेला कर्मचारीओ छे कि वेचाण वधारवाना हेतुथी आ कर्मचारीओ माटे एक अलग वेचाण लक्ष्यांको अने लक्ष्यांकोना संदर्भमां अलग अलग कमीशन दर नक्की करे छे। એટલે આવા કર્મચારીને વેતન તો મળે જ છે, પણ એ ઉપરાંત જો વધારાનું એને લક્ષ્ય આપ્યો હોય એના કરતાં ઉપરનું વધારાનું વેચાણ કરે તો એને અમુક ટકાના દરે કમિશન ચૂકવવામાં આવે છે। એટલે વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓને સિદ્ધ કરેલ વેચાણ મુજબ એકમના માલિકો તરફથી એઓને પ્રોત્સાહન સ્વરૂપે આવું નાણાકીય વળતર ચૂકવવામાં આવે છે, જેને આપણે કમિશન તરીકે ઓળખવામાં આવે છે। તો આવું વધારાનું કમિશન મળવાથી એ વધારે ઉત્સાહથી કાર્ય કરશે, વધારે વેચાણ કરવાના પ્રયત્ન કરશે કે જેથી એને વધારે કમિશન મળે અને વધારે આર્થિક લાભ પ્રાપ્ત થાય। તો આ રીતના એને પણ પ્રોત્સાહિત કરી શકાય। ત્યાર પછી છે ઇનામો, તો એકમમાં કાર્ય કરતા કર્મચારીઓ કે કામદારોની અસાધારણ કામગીરી કે કાર્યશૈલીને ધ્યાનમાં લઈ એકમની વાર્ષિક સભા, સંમેલન કે વિશિષ્ટ સમારંભ યોજી એકમના માલિક તરફથી જે તે કર્મચારી કે કામદારને એની સેવા બદલ રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને ચંદ્રક આપી જાહેરમાં સન્માનિત કરવામાં આવે છે, તો કર્મચારીઓના જુસ્સો, ધગસ અને કાર્યક્ષમતામાં વધારો થાય છે। તો આ રીતના ઇનામો આપીને પણ એને સન્માનિત કરી અને પ્રોત્સાહિત કરી શકાય। સાતમું છે સલાહ અને સૂચનો, તો કામદારો ઉત્પાદન કાર્ય સાથે સતત સંકળાયેલા હોય છે, એટલે ઉત્પાદન પ્રક્રિયાને વધુ સારી રીતે અને કાર્યક્ષમ બનાવવા સલાહ અને સૂચનો એકમના માલિકોને આપે છે કે ભાઈ આપણે સારી રીતના વધારે કેવી રીતના ઉત્પાદન કરી શકીએ, કાર્યક્ષમ રીતે કેવી રીતના ઉત્પાદન કરી શકીએ એની સલાહ સૂચનો આપે છે, અને આ સૂચનોને કારણે ઉત્પાદનની પડતર નીચી જાય છે। એટલે આવા સલાહ સૂચનો આપવા માટે કર્મચારીઓને નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે છે કે જો આ રીતના એ લોકો સલાહ સૂચનો આપે અને કંપનીને ફાયદો થતો હોય, એકમને ફાયદો થતો હોય, એનો નફો વધતો હોય કે ઉત્પાદન વધતું હોય અને પડતર નીચી આવતી હોય, તો એ લોકોને આ પ્રમાણે નાણાકીય વળતર આપવાની જોગવાઈ કરવામાં આવેલી હોય છે। તો આ રીતના સલાહ સૂચનો આપીને પણ નાણાકીય વળતર પ્રાપ્ત કરી શકે તો એનો જુસ્સો અને ધગસ એ વધતી હોય છે। તો આ રીતના કેટલાક જે નાણાકીય પ્રોત્સાહનો છે એ નાણાકીય પ્રોત્સાહનો આપી અને એને પ્રોત્સાહિત કરી શકાય છે। ત્યાર પછી છે બિન નાણાકીય પ્રોત્સાહનો, તો બિન નાણાકીય પ્રોત્સાહનો એટલે જે નાણાં આધારિત નથી એવા પ્રોત્સાહનોને આપણે બિન નાણાકીય પ્રોત્સાહનો તરીકે ઓળખવામાં આવે છે। બિન નાણાકીય પ્રોત્સાહનો પણ કર્મચારીઓના કામદારોના કાર્યજુસ્સામાં વધારો કરે છે। માત્ર નાણાકીય પ્રોત્સાહનોથી જ જુસ્સો વધે એવું નથી, પણ કેટલાક એવા બિન નાણાકીય પ્રોત્સાહનો છે જેનાથી કર્મચારીનો જુસ્સો, કાર્ય કરવાનો જુસ્સો, ધગસ એની વધતી હોય છે। તો એવા કેટલાક પ્રોત્સાહનો આપણે જોઈએ, તો પહેલું છે નોકરીની સલામતી, તો કર્મચારીઓને ફક્ત વેતન મળે એટલું અગત્યનું નથી, પણ સાથે સાથે નોકરીની સલામતી પણ અગત્યની છે। એટલે નોકરીની સલામતી મળવાથી કામદારોનો ઉત્સાહ વધશે, કાર્ય કરવા પ્રેરાય છે અને એકમના ઉત્પાદનમાં વધારો થાય છે। એટલે એને માનસિક શાંતિ પ્રાપ્ત થાય કે ભાઈ મારી નોકરી જવાની નથી, હું કાયમ માટે અહીંયા જ કામ કરીશ, તો એ શાંતિથી કામ કરી શકે છે અને પરિણામે એનો ઉત્સાહ વધતો હોય છે। બીજું છે કામની કદર અને સન્માન, તો જે કર્મચારીઓ એકમ દ્વારા નિર્ધારિત કરેલ ઉત્પાદનના લક્ષ્યાંકો સમયસર અને કરકસરપૂર્વક કાર્યક્ષમ રીતે સિદ્ધ કરતા હોય એવા કર્મચારીઓનું જાહેરમાં સન્માન કરવામાં આવે, જેથી આવા કર્મચારીઓ પ્રોત્સાહિત થાય કે ભાઈ મારું આ રીતના સન્માન થયું, અને એના કારણે અન્ય કર્મચારીઓ પણ કામ કરવાની પ્રેરણા મળે, એ પણ એવું ઈચ્છે કે જો આ લોકોનું સન્માન થતું હોય તો હું પણ વધુ કામ કરી, કાર્યક્ષમ રીતે કામ કરી અને મારું પણ સન્માન થાય એવું એને પ્રેરણા મળે છે, એવું એ પોતે ઈચ્છતો હોય છે, તો એ પણ કામ કરવા માટે પ્રેરાશે। ત્રીજું છે જવાબદારીની સોંપણી,
तो कर्मचारियों ने कार्य में प्रोत्साहित करवा माटे अधिकारियों द्वारा ताबेदारों ने के अन्य कर्मचारियों ने तालीम अने दोरमणी आपवानी विशेष जवाबदारी सौंपवामां आवे छे। ने जवाबदारीनी सौंपणीथी कर्मचारीओनो विश्वास वधे छे अने वधु कार्य करवानी प्रेरणा मळे छे। एटले एमने जवाबदारी सौंपी होय तो एनो विश्वास वधे कि भाई मने आ प्रकारे जवाबदारी आ लोकोए सौंपी छे अने हूँ खंतपूर्वक ये पूरी पाड़ीश, तो एना कारणे एनी प्रेरणा मळे अने कार्य करवानी धगस वधे छे। त्यार पछी छे सलाहकार। જ્યારે કર્મચારીઓને શ્રેષ્ઠ કાર્યશૈલીનું સાતત્ય લાંબા સમય સુધી એને પ્રાપ્ત થતું હોય, એ પોતે જાળવી રાખતો હોય, ત્યારે એના અનુભવનો લાભ લેવા કાર્ય સંબંધી નીતિ ઘડવામાં એમના મંતવ્યો લેવામાં આવે છે કે એ લાંબો સમય કામ કરતો હોય એટલે કાર્ય સંબંધી એને અનુભવ હોય, તો જ્યારે કાર્ય સંબંધી કોઈ નીતિ ઘડાતી હોય ત્યારે એમના અનુભવ લેવામાં આવે ત્યારે કર્મચારીને એમ થાય કે કર્મચારી પોતે કંપનીનો એક હિસ્સો છે, એવું અનુભવે છે કે ભાઈ મારું પણ સાંભળવામાં આવે છે, અમારી સલાહ લેવામાં આવે છે, એટલે એને ગૌરવની લાગણી અનુભવશે અને પોતે પ્રોત્સાહિત થશે। ત્યાર પછી છે કલ્યાણકારી પ્રવૃત્તિઓ અને સુવિધાઓ। તો કર્મચારીઓ માટે કરવામાં આવતી કલ્યાણકારી પ્રવૃત્તિઓ અને આપવામાં આવતી જે સુવિધાઓ છે એ પણ કાર્ય કરવા પ્રોત્સાહિત કરે છે। એટલે કર્મચારીઓને વેતન ઉપરાંત તબીબી સેવા, સસ્તી કેન્ટીનની સુવિધા, પુસ્તકાલયની સગવડ, પગાર સહિતની રજાઓ, રમતગમત, મનોરંજનની પ્રવૃત્તિઓ તેમજ કાર્ય દરમિયાન તાલીમ જેવી અસંખ્ય કલ્યાણકારી પ્રવૃત્તિઓનો લાભ આપે છે અને એના કારણે કર્મચારીઓમાં ખંત, ઉત્સાહ અને કાર્યક્ષમતાથી પોતાનું કાર્ય કરે છે। તો આ રીતના કલ્યાણકારી પ્રવૃત્તિઓને સુવિધા આપવાથી પણ એ પ્રોત્સાહિત થશે। અન્ય પ્રોત્સાહનોની અંદર જોઈએ તો ઉપરોક્ત પ્રોત્સાહન ઉપરાંત કર્મચારીઓને કાર્ય માટે પ્રોત્સાહિત કરવા માટે બીજા ઘણા પ્રકારના પ્રોત્સાહનો આપવામાં આવે છે, જેમ કે એને રહેઠાણની સગવડ આપવામાં આવે, એને ક્વાર્ટર્સ આપવામાં આવે, જીવન વીમાની સેવા આપવામાં આવે કે એના કુટુંબ સહિત એનો વીમો હોય અથવા તો એનો વીમો હોય, એના બાળકો ભણતા હોય તો એના શિક્ષણની ફી એકમ કે કંપની તરફથી ભરવામાં આવે, એને પુસ્તકો આપવામાં આવે, જે કંઈ મટીરિયલ છે એ બધું એને ફ્રી આપવામાં આવે, એ ઉપરાંત ઘેરથી ધંધાકીય એકમ સુધી આવવા જવા માટે વાહન એટલે બસ કે બીજી કોઈ વાહનની સગવડ કરવામાં આવે, તો એના કારણે કર્મચારીને આ પ્રમાણે થોડો આર્થિક લાભ પ્રાપ્ત થશે અને પોતે એની બચત થશે, એનો ખર્ચ ઓછો થશે, એ ખર્ચ એકમ ભોગવશે, એટલે એ રીતના પણ એ પ્રોત્સાહિત થશે। તો આ રીતના પ્રોત્સાહનોની અંદર નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો આપી અને વ્યક્તિને કે કર્મચારીને આપણે પ્રોત્સાહિત કરી શકીએ છીએ, એને આપણે પૂર્ણ કાર્ય કરવા માટેની પ્રેરણા પૂરી પાડી શકીએ છીએ। હવે આગળનું તત્વ છે નેતૃત્વ, લીડરશિપ। તો જ્યાં વ્યક્તિઓનું જૂથ હોય ત્યાં જે નેતાગીરી છે એ નેતાગીરીનો પ્રશ્ન ઉદ્ભવે છે। એટલે ઔદ્યોગિક એકમમાં કર્મચારીનું જૂથ કામ કરે છે અને આ જૂથને નેતાગીરી પૂરી પાડવાની હોય છે। નેતૃત્વ એ પરસ્પર જ ધબકતું રાખી શકાય છે, એટલે આખું નેતૃત્વ એ પરસ્પર પ્રોત્સાહિત કરવાની આખી પ્રક્રિયા છે અને નેતૃત્વ દ્વારા વ્યવસ્થા તંત્રની કાર્યક્ષમતા વધારી શકાય, વ્યવસ્થાતંત્રનું માળખું ધબકતું રાખી શકાય। નેતાગીરી કાર્યક્ષમ વ્યવસ્થાતંત્રની આધારશિલા છે, એટલે નેતાના વલણ અને વર્તન દ્વારા જૂથના અન્ય સભ્યોના પ્રયત્નોને નિશ્ચિત દિશામાં વાળી શકાય છે। નિર્ધારિત ધ્યેય લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે કર્મચારીઓને પ્રોત્સાહન, પ્રેરણા, વિશ્વાસ અને માર્ગદર્શન પૂરા પાડે છે, એટલે નેતૃત્વ એ અન્ય માટેનું પ્રેરણા સૂત્ર છે। એનો આપણે અર્થ જોઈએ તો કોઈપણ ધ્યેય સિદ્ધ માટે લોકોને સ્વેચ્છાપૂર્વક પ્રયત્ન કરવા, લોકો ઉપર અસર ઉપજાવવાની પ્રવૃત્તિ અને ગુણને નેતૃત્વ કહી શકાય, એટલે વ્યક્તિ સ્વેચ્છાપૂર્વક કાર્ય કરતો થાય એ માટે એની પર એક અસર ઉપજાવવી પડે અને એવી પ્રવૃત્તિને, એવા ગુણને આપણે નેતૃત્વ કહી શકીએ છીએ। એટલે અન્ય વ્યક્તિઓમાં ધ્યેય સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડત એટલે નેતૃત્વ।
એટલે બીજી વ્યક્તિઓની અંદર આપણે એની ધ્યેય સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરીએ, એ કળા કે આવડતને આપણે નેતૃત્વ કહીએ. ડૉક્ટર જજ આર ટેરીએ પણ એની વ્યાખ્યા આપી છે કે નેતૃત્વ એ જૂથ ઉદ્દેશ્યોની સિદ્ધિ માટે જૂથ સ્વેચ્છાએ પ્રયત્નો કરે એ રીતે કર્મચારીઓ પર પોતાનો પ્રભાવ પાડવાની એક પ્રવૃત્તિ છે. એટલે આ ઉપરોક્ત વ્યાખ્યાને આધારે આપણે સ્પષ્ટ થાય કે નેતા પોતાના જૂથની એક પ્રભાવશાળી વ્યક્તિ છે, જે કોઈપણ પ્રકારના દબાણ વગર એમને માર્ગદર્શન અને પ્રેરણા આપી સ્વેચ્છાપૂર્વક ઈચ્છિત પરિણામો મેળવે છે. અને આ આવડતને આપણે નેતૃત્વ કે નેતાગીરી તરીકે ઓળખવામાં આવે છે. એના લક્ષણો આપણે જોઈએ તો એક તો તાબેદારોનું અસ્તિત્વ, કે નેતા હંમેશા તાબેદારોને નેતૃત્વ પૂરું પાડે છે. એટલે નેતૃત્વના અમલ માટે તાબેદારોનું અસ્તિત્વ હોવું જોઈએ. આપણે જે નેતાગીરી કરવાની છે એ તાબેદારો ઉપર કરવાની છે, એટલે તાબેદારોનું હોવું જરૂરી છે. તાબેદારો હોય તો જ આપણે નેતાગીરી પૂરી પાડી શકીએ. એટલે હા, આપણા હાથ નીચેના વ્યક્તિઓ હોવા જોઈએ તો જ નેતાગીરી આપણે પૂરી પાડી શકાય. બીજું છે સતત પ્રક્રિયા. તો જ્યાં સુધી એકમનું અસ્તિત્વ હોય ત્યાં સુધી તાબેદારોને નેતૃત્વ પૂરું પાડવું પડે છે. એટલે નેતૃત્વની પ્રક્રિયા સતત ચાલે છે. નવા નવા પ્રશ્નો, નવી નવી મૂંઝવણો, નવા કર્મચારીઓ આ બધા આવતા જાય એમ એ લોકોને નેતૃત્વ આપવું પડે છે. એટલે સતત પ્રક્રિયા તરીકે આપણે એને ઓળખીએ છીએ. ત્રીજું છે નેતૃત્વનો સ્વીકાર. તો નેતૃત્વ માટે નેતાને એના તાબેદારો હોવા જરૂરી છે. એટલે નેતાનો સ્વીકાર તાબેદારો દ્વારા થવો જોઈએ. તમે નેતા તો હોય પણ જો તમારા તાબેદારો તમને સ્વીકારે નહીં તો એ નેતાગીરી કોઈ કામની નથી. એટલે નેતૃત્વનો સ્વીકાર કરવો જોઈએ કે જે વ્યક્તિ નેતા છે એને તાબેદારો સ્વીકારતા હોવા જોઈએ. એટલે નેતા અને તાબેદારોનું હોવું જોઈએ. નેતાનો સ્વીકાર તાબેદારો દ્વારા થવો જોઈએ. નેતા દોરવણી આપે છે અને તાબેદારો એને અનુસરે છે. એટલે નેતૃત્વનો સ્વીકાર થવો જોઈએ. ચોથું છે અવૈધિક અને પ્રભાવ ઊભો કરી શકે એવા સંબંધો. નેતૃત્વ ની અંદર અવૈધિક જે સંબંધો છે એ ખાસ જરૂરી છે. નેતાએ વૈદિક રીતે અમુક જૂથનો વડો છે પરંતુ એ અવૈધિક રીતે પણ એના પરિચયમાં આવતી વ્યક્તિના વર્તન પર અસર ઉપજાવી શકે છે અને ધ્યેય સિદ્ધિ માટે એને પ્રેરિત કરી શકે છે. એટલે અવૈધિક રીતે એનો પ્રભાવ ઊભો કરી શકે એવા સંબંધો તાબેદાર અને નેતા વચ્ચે હોવા જોઈએ તો જ નેતાગીરી સફળ થઈ શકે. ત્યાર પછી છે આદર્શ વ્યક્તિત્વ. તો નેતા એક આદર્શ વ્યક્તિ હોવો જોઈએ. એને પોતાના આચરણ કે વર્તનથી પોતાના તાબેદારોને પ્રભાવિત કરે છે. એટલે એનું આચરણ શુદ્ધ હોવું જોઈએ, એની વર્તણૂક સારી હોવી જોઈએ. અને આ નેતામાં અમુક છે એ જન્મજાત ગુણો હોય છે, જ્યારે કેટલાક ગુણો છે વિકસાવેલા હોય છે અને વિકસાવવા પડે છે. એટલે આવી ગુણસભર વ્યક્તિ જ નેતાગીરી કરી શકે. કોઈ ચાલુ ચીલા ચાલુ વ્યક્તિ કે જેનામાં આચરણના ઠેકાણા ના હોય, વર્તણૂક એની સારી ના હોય, એને કોઈ સ્વીકારે નહીં, એનું કોઈ માને નહીં. એટલે આચરણ તમારું શુદ્ધ અને વર્તણૂક સારી હોય તો જ તમને બીજા સ્વીકારશે. એટલે આવી વ્યક્તિ, આવા ગુણોથી ભરેલી વ્યક્તિ હોય એ જ નેતાગીરી કરી શકે. છઠ્ઠું છે અભિપ્રેરણ. તો નેતાગીરી તાબેદારોને પ્રોત્સાહિત કરવામાં સમાયેલી હોવાથી નેતા પ્રથમ એમના તાબેદારોને પ્રોત્સાહિત કરી અને ઈચ્છિત પરિણામો મેળવે છે. એટલે નેતાગીરી એ અભિપ્રેરિત કરવાનું છે, અભિપ્રેરણ આપવાનું છે કર્મચારીઓ કે આ તાબેદારોને પ્રોત્સાહિત કરવા માટે એને અભિપ્રેરણા આપવાનું છે. અને ત્યાર પછી આપણે ઈચ્છિત પરિણામો આપણે પ્રાપ્ત કરી શકીએ. ત્યાર પછી છે હિતોની એકવાક્યતા. તો નેતૃત્વમાં નેતા અને એના તાબેદારો વચ્ચે હિતોની એકવાક્યતા સધાય છે. જો નેતા અને એના તાબેદારના હિતો અલગ અલગ હોય તો નેતૃત્વ બિનઅસરકારક અને નિરર્થક નીવડે. એટલે બંનેના જે ધ્યેયો છે એ ધ્યેયો એક સૂત્રતા હોવી જોઈએ, હિતો બંનેના એક સરખા હોવા જોઈએ તો જ અસરકારક નેતૃત્વ થઈ શકે.
ત્યાર પછીનો જે પરિસ્થિતિઓની અસર, તો નેતાની સફળતાનો આધાર ચોક્કસ પરિસ્થિતિ પર રહેલો છે. જો પરિસ્થિતિમાં ફેરફાર થાય તો નેતાને સફળતા મળતી નથી. એટલે ચોક્કસ પરિસ્થિતિમાં એ કાર્ય કરી શકે છે, પરિસ્થિતિ બદલાય તો પણ નેતા સફળ થઈ શકે નહીં. તો આ રીતના નેતૃત્વના કેટલાક જે વિશિષ્ટ લક્ષણો છે એ આપણે જોઈ શકીએ. હવે સારા નેતા બનવા માટેના કયા ગુણો જોઈએ? તો ત્રણ પ્રકારના ગુણો એનામાં હોવા જોઈએ તો વ્યક્તિ સારા નેતા છે એ બની શકે અને નેતૃત્વ એ પોતે પ્રાપ્ત કરી શકે. તો અહીંયા આપણે જોઈએ કે એનામાં એક તો શારીરિક ગુણો. તો એક પ્રભાવશાળી નેતા માટે શારીરિક તંદુરસ્તી એ એની પૂર્વ જરૂરિયાત છે. એટલે શરીરથી તંદુરસ્ત હોવું જોઈએ. એટલે શારીરિક બાધો એનો સારો હોવો જોઈએ. આકર્ષક, સૌંદર્ય, શાંત અને આનંદી સ્વભાવ હોય તો મદદનીશોને કાર્યપ્રેરણા આપી શકે. એટલે શરીરથી મજબૂત હોવો જોઈએ. માઇક આંગલો હોય તો કંઈ નેતાગીરી કરી શકે નહીં. બે ચાર કલાક ઊભા રહીને ભાષણ આપવાનું હોય અથવા વાત કરવાની હોય કે કામ કરવાનું હોય કે કામ કરાવવાનું હોય તો એ કરી શકે એવો હોવો, સક્ષમ હોવો જોઈએ. એટલે એની શારીરિક તંદુરસ્તી હોય તો બીજા પર પ્રભાવ પાડી શકે. શારીરિક બાંધો એનો મજબૂત હોવો જોઈએ અને શાંત અને આનંદી સ્વભાવ હોવો જોઈએ તો જ બીજાને કાર્ય કરવાની પ્રેરણા એ આપી શકે છે અને કાર્ય કરાવી શકે છે અને નેતાગીરી કરી શકે. બીજું છે એના બૌદ્ધિક ગુણો. તો સારા નેતા બૌદ્ધિક શક્તિ ધરાવતો હોવો જોઈએ, બુદ્ધિશાળી હોવું જોઈએ. એટલે બૌદ્ધિક ગુણોની અંદર નિર્ણય શક્તિ, કે નિર્ણય લેવાની, ત્વરિત નિર્ણય લઈ શકાય. કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો તાત્કાલિક એ નિર્ણય લઈ શકે એવી નિર્ણય શક્તિ હોવી જોઈએ. માનસિક ક્ષમતા એની હોવી જોઈએ, કે માનસિક રીતે સક્ષમ હોવું જોઈએ. ગ્રહણ શક્તિ, કોઈ પણ સામેનો વ્યક્તિ બોલે, ગમે તે કહી જાય તો પણ ગ્રહણ કરવાની શક્તિ હોવી જોઈએ. સાંભળવાની એની ટેવ હોવી જોઈએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ અને નવું જ્ઞાન મેળવવાની તૈયારી, તર્કશક્તિ, દીર્ઘદ્રષ્ટિ, આવા કૌશલ્યો એનામાં હોવા જોઈએ. એ ઉપરાંત વકૃત્વ કળા, સારી બોલવાની છટા હોવી જોઈએ. પછી ગણન કૌશલ્ય, કે ગણતરી કરી શકે એવો હોવો જોઈએ. આમ ફટાફટ એની ગણતરી ખબર કે ભાઈ આવું થશે તો આ થશે, આમ થશે તેમ થશે, આવું બધું એની ગણતરી, કે માનસિક રીતે સ્વસ્થ હોય અને બધું આમ ગણતરી કરી શકે એવી કૌશલ્ય પણ હોવું જોઈએ. આંતરસંબંધોનું જ્ઞાન, કોની સાથે કેવા સંબંધો કેળવવા એનું પણ જ્ઞાન એની પાસે હોવું જોઈએ. અને માનવીય કૌશલ્યો, કે કયા માનવી, કારણ કે જે નેતાગીરી કરવાની છે એ જીવંત વ્યક્તિઓ છે, કર્મચારીઓ જે છે જીવંત વ્યક્તિઓ છે, તાબેદારો છે એ જીવંત છે, એમની સાથે આપણે કામ લેવાનું છે, એમની સાથે આપણે બધી છે. એટલે પ્રેમ, લાગણી જેવા માનવીય ગુણો એનામાં હોવા જોઈએ. તો આ રીતના એના બૌદ્ધિક ગુણો હોય તો એ સારો નેતા બની શકે. અને ત્રીજું છે માનસિક ગુણો. તો મનોવૈજ્ઞાનિક ગુણોમાં પ્રભાવશાળી વ્યક્તિત્વ, એનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોવું જોઈએ. એનામાં ઉત્સાહ, સાહસિકતા, સહકારની ભાવના, બુદ્ધિચાતુર્ય, કાર્યરુચિ, લાગણી, પ્રેમ, વિવેક વર્તનનો સમાવેશ, આ બધા જે ગુણો છે એ માનસિક ગુણો કહેવાય. તો આવા માનસિક ગુણો પણ એનામાં હોવા જોઈએ તો એ સારા નેતા બની શકે. તો આ રીતના આપણે જોઈ શકીએ છીએ કે સારા નેતા બનવા માટે, સારું નેતૃત્વ કરવા માટે સારા નેતાના ગુણો એનામાં હોવા જોઈએ. તો એ શારીરિક ગુણો, બૌદ્ધિક ગુણો અને માનસિક ગુણો, આ ગુણો હોય તો કોઈપણ વ્યક્તિ એ સારું નેતૃત્વ કરી શકે. એટલે અહીંયા સંચાલનની અંદર નેતૃત્વ કરવા માટે આ જરૂરી બાબતો છે. તો આપણે અહીંયા નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનોને જોયા, એ પ્રોત્સાહનો અને ત્યાર પછી નેતૃત્વ એનો અર્થ અને નેતૃત્વના લક્ષણો અને સારા નેતાના ગુણો એ આપણે જોઈ શકીએ છીએ. હવે જે દોરવણીના તત્વોની અંદર જે માહિતી સંચાર છે એની ચર્ચા આપણે ફરીના વિડીયોમાં કરીશું. અસ્તુ.